સાબરકાંઠા એસીબીએ આંતર જિલ્લામાં બાઇક ચોરી કરતી ગેંગના બે શખ્સોની અટકાયત કરીને 11 જેટલી બાઇક રિકવર કરીને પોલીસે વધુ આરોપીઓ ઝડપવા માટેની વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તેને નાથવા માટે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે મોબાઈલ પોકેટ કોપનો ઉપયોગ કરી બાતમીના આધારે બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે. આ ગેંગના બે આરોપીઓ નંબર વગરની બાઇક લઈને હિંમતનગર તરફ આવી રહ્યા છે તેવી બાતમીના આધારે તપાસ હાથ ધરી, જેમાં આ બે શખ્સો પર શંકા જોતા પોલીસે આ બંનેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી અને જે બાઇક લઈને આવ્યા હતા તે બાઇક પણ ચોરીનું માલુમ પડ્યું હતું. જે સંદર્ભે પોલીસે બંનેની અટકાયત કરી અન્યને 12 બાઇક સાથે 3,30,000 મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. રાજસ્થાનની બાઇકની ચોરીઓ કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર શકીલ શેખ કે કોટડા છાવણીનો રહેવાસી છે અને તેની ગેંગના ઉદ્દેશી રતનસિંહ ચૌહાણ અને નારણસિંહ મોહનસિંહ રાજપૂત, જે ચોરેલ બાઇકને ડબલ સવારી ગુજરાતમાં આવી રહ્યા હતા. આમ તો આ બાઇક ચોરો પાસે માસ્ટર કી હોય છે અને એ કીથી બાઇકમાં નાખતા જ બાઇક ચાલુ થઈ જાય છે અને ચોરી કરીને પલાયન થઈ જતા હોય છે. ત્યારે પોલીસે પણ આ મામલે સતર્ક રહીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે આંતર જિલ્લામાં બાઇક ચોરી કરતી ગેંગના આરોપીઓની અટકાયત કરી છે અને હજુ પણ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. હજુ પણ અનેક આરોપીઓ પકડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. દિલીપસિંહ વગેરેના સ્ટાફના ધાંધા પાટક આગળ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક નંબર વગરનું બાઇક તે લોકોએ રોકાવેલું અને તે નંબર વગરના બાઇકને રોકાવીને તેની પૂછપરછ કરી તો તેને એન્જિન વાહનનો રજિસ્ટર નંબર હતો નહીં. ત્યારબાદ તે વાહનના જે 36 નંબર અને એન્જિન નંબર જે ખરા એ અમારા પોલીસના મોબાઈલ પોકેટ કોપની અંદર નાખી અને એનું સર્ચ કરતા તે સદર બાઇક બી ડિવિઝનની અંદરથી ચોરાયેલું હોવાનું માલુમ પડેલું અને આ બાબતે બી ડિવિઝનની અંદર ગુનો નોંધાયેલાનું જણાયેલ. ત્યારબાદ બંને ઈસમો જેનું નામ પૂછતા ઉદયસિંહ રતનસિંહ ચૌહાણ અને બીજાનું નામ નારાયણસિંહ મોહનસિંહ ચૌહાણ, બંને ઉદયપુર જિલ્લાના વતની છે અને રહેવાસી બિલવન તાલુકો કોટડાના રહેવાસી છે. તેઓ પોલીસ એલસીબી ઓફિસે લાવી વધારે પૂછપરછ કરતા તેઓએ વડાલીનો એક ગુનો, ઈડરનો એક ગુનો, બી ડિવિઝનનો એક ગુનો, પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના બે ગુના અને વિસનગર શહેરનો એક ગુનો કબૂલ કરેલો. આ સમગ્ર ડિટેક્શનની અંદર અમે કુલ 12 મોટરસાયકલો પકડેલી છે, જેની કિંમત 3,30,000 રૂપિયા છે અને બે આરોપી અમે પકડી પાડેલ છે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.